ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ભાવનગરથી રાજપરા ખોડિયાર મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાના પ્રારંભે શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ જશોનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરી હતી। જશોનાથ સર્કલ ખાતે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું। આ પદયાત્રામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પદયાત્રાના આયોજન અંગે શક્તિસિંહ ગોહિલે માહિતી આપી હતી। હું સૌથી પહેલા તો ભાવનગરના મારા શુભચિંતકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। મેં આજે ભાવનગરના જશોનાથ મંદિર ચોકથી ખોડિયાર મંદિર સુધીની યાત્રા એ ભારત જોડો યાત્રાના સમર્થન અને કોંગ્રેસના જનસંપર્ક માટેની રાખી છે અને એમાં જે પ્રેમ જે ઉત્સાહ અમારા આગેવાનો કાર્યકર્તાઓ અને મારા શુભચિંતકો તથા ભાવનગરના નાગરિકોનો છે એ માટે નતમસ્તકે એ સૌનો આભાર માનું છું। ગુજરાતની ચૂંટણીઓ પણ આવી રહી છે, કેટલી અપેક્ષાઓ અને ઉમેદો સાથે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને મતો આપ્યા પછી જે શાસન બન્યું એ શાસનની સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે। બીજા તરફ અમે માત્ર નકારાત્મક નહીં એક સકારાત્મક એજન્ડા સાથે લોકોની વચ્ચે ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા છીએ। મને પૂરો વિશ્વાસ છે કે જે પરિસ્થિતિ કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં હતી કે જ્યારે એન્જિનિયર કે ડોક્ટર બનનાર વ્યક્તિ કદાચ આપના કેમેરા જઈને પૂછે એમને કે કોંગ્રેસના શાસનમાં તમે કેટલા રૂપિયામાં ડોક્ટર થતા કે કેટલા રૂપિયામાં એન્જિનિયર થતા, એક સામાન્ય ફીમાં એન્જિનિયર કે ડોક્ટર બની શકતા હતા। આજે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું, યુવાનો માટે રોજગાર નથી, સરકારી નોકરીઓમાં પેપર ફૂટે અને પેપર ફોડનારના મૂળ ભાજપ સાથે નીકળે, આ યુવાનો મહેનતકશ યુવાનોનું અપમાન છે। ખેડૂત પરેશાન છે, નાનો વેપારી તકલીફમાં છે, મોંઘવારીએ માજા મૂકી છે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રસોઈ ગેસ સસ્તો થાય અને છતાં 400 રૂપિયાનો બાટલો કોંગ્રેસ શાસનમાં મળતો હતો એ 1100 રૂપિયાને પહોંચે। રાજપરા ખાતે ખોડિયાર માતાજીના દર્શન કર્યા બાદ પદયાત્રાનું સમાપન થયું હતું।